Good morning, girls. Welcome to the lecture of Tax Planning and Management. And now we have finished deductions and reliefs last week. And today we are moving to fifth chapter, Nature and Scope of Tax Planning. It is a theory chapter. 14 marks is the weightage of this chapter in your university examination. And here comes the index, meaning and objectives of tax planning will be a kind of short note, tax avoidance, another short note, tax evasion, short note, tax management, short note, and three distinctions. Difference between tax planning and tax avoidance, difference between tax planning and tax evasion, and the last difference between tax planning and tax management. Let us begin with the meaning of tax planning. You know, the name of our subject itself is a tax planning and management. So, of course, we must be knowing the meaning of tax planning. Tax planning kone kevai? Generally, it is said that March is the month of tax planning. Akha varashnu tax planning je chhe e March ma thatu hoy chhe. By 31st of March, જે કંઈ પણ પ્લસ માઇનસ ડેબિટ ક્રેડિટ જે કંઈ પણ કરવાનું હોય બધું 31st માર્ચ સુધીમાં થઈ જતું હોય છે. પણ એક્ચ્યુઅલમાં ટેક્સ પ્લાનિંગ કહેવાય કોને? યુ રીડ ધીસ સ્લાઇડ. ફર્સ્ટ ઓફ ઓલ, ધ અસેસી ઇઝ હેવિંગ લીગલ રાઇટ ટુ અરેન્જ હિઝ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઇન સચ અ વે દેટ હી કેન ટેક ધ બેનિફિટ ઓફ ઓલ ધ ડિડક્શન્સ એન્ડ એક્ઝેમ્પશન્સ allowed under the Income Tax Act. Income Tax Act 1961 જે આપણે સ્ટડી કરીએ છીએ, સેમ 5 થી આપણે આ એક્ટ સ્ટડી કરી રહ્યા છીએ. સેમ 6 માં પણ આપણે અત્યાર સુધી એક્ટના જુદા જુદા પ્રોવિઝન્સ સ્ટડી કર્યા, વેધર ઇટ ઇઝ સેલરી ઓર ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઓર ઇન્કમ ફ્રોમ બિઝનેસ, કેપિટલ ગેઇન, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, બધામાં આપણે પ્રોવિઝન્સ જોયા. લાસ્ટલી આપણે સેક્શન 80નું ચેપ્ટર આખું જોયું, ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ. આ બધા પ્રોવિઝન્સ ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં આપવામાં આવ્યા છે. આ બધા પ્રોવિઝન્સ અને સેક્શનનો યુઝ કરીને તમે તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એવી રીતે ગોઠવો કે જેથી કરીને તમારી ટેક્સ લાયબિલિટી મિનિમમ આવે અથવા સાવ ન આવે, નીલ. બરાબર? You can use various sections to reduce, to minimize tax liability in a legal way. કારણ કે તમે ઇન્કમ ટેક્સ એક્ટની જ જુદી જુદી સેક્શન્સનો યુઝ કરી રહ્યા છો, દેટ ઇઝ વાય ઇટ ઇઝ લીગલ. આ આખી પ્રોસેસને ટેક્સ પ્લાનિંગ એ નામથી ઓળખવામાં આવે છે. એના પર્પઝ છે, ઓબ્જેક્ટિવ્સ છે, પણ મેઇન ઓબ્જેક્ટિવ જે છે એનો એ છે કે જેમ બને એમ તમારે ટેક્સ ઓછો ભરવો પડે, તમારા ઉપર ટેક્સ બર્ડન ઓછું થાય. અહીંયા ટેક્સ બર્ડન ઘટાડવા માટે તમારે તમારી ઇન્કમ હાઈડ કરવાની જરૂર નથી, ઇન્કમ છુપાવવાની જરૂર નથી. યુ આર ડિસ્ક્લોઝિંગ ઓલ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ યોર ઇન્કમ. યુ આર ફુલ્લી ડિસ્ક્લોઝિંગ યોર ઇન્કમ, સ્ટીલ યુ આર ટ્રાઇંગ ટુ મિનિમાઇઝ the tax liability. For example, હમણાં જ આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં સેક્શન 80C જોયું હતું કે જેમાં બધા ઇન્વેસ્ટમેન્ટ્સ આપેલા હતા. એ ઇન્વેસ્ટમેન્ટમાંથી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું હોય તો તમે સેક્શન 80C માં લેસ કરો છો. ફોર એક્ઝામ્પલ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઇઝ વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ લિસ્ટેડ ઇન સેક્શન 80C. યુ નો દેટ. So you deposit any amount in public provident fund, you get the benefit of deduction out of your gross total income.
બીજું એ બધા ઇન્વેસ્ટમેન્ટ ઉપર જે કંઈ પણ ઇન્ટરેસ્ટ મળે છે એ પણ ટેક્સ ફ્રી છે. એટલે એક રીતે તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, તમારું સેવિંગ થાય છે, અને એના ઉપર જે કંઈ ઇન્કમ થાય છે એ પણ ટેક્સ ફ્રી થાય છે. બીજું કે જ્યારે તમે લીગલ વેથી ટેક્સ પ્લાનિંગ કરો એટલે તમારા ટેક્સ ડિસ્પ્યુટ્સ ઘટે, બરાબર, નોટિસ એટલી ઓછી આવે, આપણે સામા ક્લેરિફિકેશન્સ ઓછા આપવા પડે, ઇનડાયરેક્ટલી તમે ગવર્મેન્ટને જ હેલ્પ કરો છો, કારણ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ બધા પૈસા ગવર્મેન્ટ પાસે જાય છે. વિથ ધ હેલ્પ ઓફ દેટ અમાઉન્ટ ધ ગવર્મેન્ટ કેન રન ધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ દેટ કેન અગેન બૂસ્ટ ધ ગ્રોથ ઓફ અવર ઇકોનોમી. આપણે ત્યાં જે ઇન્કમ ઇનઇક્વાલિટી છે, વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે, તો એ ઘટે, ઇન્કમ એન્ડ વેલ્થ વિલ બી ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ, સ્ટેબલ થાય ઇકોનોમી, અને તમારો ટેક્સ ઓછો થાય છે, મિનિમમ ટેક્સ આવે છે એ તમે ભરી દો છો રેગ્યુલરલી, બરાબર, એટલે આપણી ઇકોનોમીમાં બ્લેક ઇન્કમ પણ જનરેટ થતી નથી. બ્લેક ઇન્કમ કોઈ પણ ઇકોનોમી માટે ખૂબ જ હાર્મફુલ હોય છે, રાઈટ? યુ કેન રિડ્યુસ ધ ઇવિલ ઓફ બ્લેક મની ઓલ્સો. દેટ ઇઝ ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ટેક્સ પ્લાનિંગ. સેકન્ડ પોઈન્ટ ની વાત કરીએ આપણે તો એ છે ટેક્સ ઇવેઝન. વાંચો એનો મિનિંગ મેં આપેલો છે. ટેક્સ ઇવેઝન એટલે શું છે કે ઓલ ધ મેથડ્સ દેટ યુ આર યુઝિંગ ટુ અવોઇડ પેઇંગ ટેક્સ ઇલીગલી, દેટ ઇઝ ટેક્સ ઇવેઝન. ટેક્સ ઇવેઝન એને આપણે સાવ સિમ્પલ વર્ડ્સમાં કરીએ તો તમે ટેક્સની ચોરી કરો છો, અને એ પણ ઇલીગલ વેથી. એ પકડાઈ જાય તો સામે પેનલ્ટી છે, ઇમ્પ્રિઝનમેન્ટ છે, અંદર કરી દે છે, એવા બધા આકરા સ્ટેપ્સ ગવર્મેન્ટ અથવા ટેક્સ ઓથોરિટી લે છે. તમે તમારી ઇન્કમ છુપાવો છો અને ટેક્સ પે નથી કરતા, એ ટેક્સ ઇવેઝન છે. આમાં તમે શું કરો તો અસેસી કન્સીલ્સ ઓર હાઇડ્સ હિઝ ઓર હર ઇન્કમ. તમે તમારી ઇન્કમ છે પણ બતાવતા નથી, બરાબર, બેંક થ્રુ તમારી ઇન્કમ નથી, કેશમાં ઇન્કમ છે. જ્યાં જ્યાં ઇન્કમ કેશમાં મળતી હોય ને ત્યાં આગળ કેશ ઇવેઝન થઈ શકે. સામે રિસીપ્ટ્સ ન હોય, બરાબર, બિલ ન હોય તો ટેક્સ ઇવેઝન થઈ શકે. એટલે બિલ વગરની જે કંઈ પણ વસ્તુ છે, બરાબર, આપણે લઈએ ત્યારે બિલ બનતું નથી એટલે ઓન પેપર એ ઇન્કમ દેખાડવામાં આવતી નથી. ઘણીવાર એક્સપેન્સીસ આપણે વધારે બતાવીએ છીએ, એક્ચ્યુઅલ કરતાં વધારે વધારે એક્સપેન્સ બતાવીએ એટલે આપણો જે પ્રોફિટ હોય આર્ટિફિશિયલી ઓછો જે છે એ દેખાય. એક્સપેન્સ હોય એના કરતાં વધારે બતાવીએ છીએ, ઇન્કમ હોય એના કરતાં ઓછી બતાવીએ છીએ. અકાઉન્ટ્સ જે છે એનું કુકિંગ કરે, એને કુકિંગ ઓફ અકાઉન્ટ્સ કહેવાય. કુકિંગ ઓફ અકાઉન્ટ્સ, વિન્ડો ડ્રેસિંગ, ધીઝ આર ધ ટુ વર્ડ્સ વિચ યુ આર યુઝિંગ ફોર ટેક્સ ઇવેઝન. દેટ મીન્સ યુ આર પ્રોડ્યુસિંગ બોગસ વાઉચર્સ, બોગસ રિસીપ્ટ્સ, એન્ડ પ્રિપેર ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ રોંગફુલી. ફોલ્સિફિકેશન ઓફ અકાઉન્ટ્સ, દેટ ઇઝ ધ વર્ડ, બરાબર. આ બધા જે રસ્તા છે, લૂપ હોલ્સ, એ બધાનો પર્પઝ એક જ છે કે તમે તમારી ઇન્કમ જે છે બતાવતા નથી અથવા છે એનાથી ઓછી બતાવો છો, એક્સપેન્સીસ નથી એ બધા પણ બતાવો છો, અને એને કારણે તમારો પ્રોફિટ ઓછો દેખાય છે. આર્ટિફિશિયલી લો પ્રોફિટ, લો ટેક્સ, અથવા ઝીરો પ્રોફિટ, ઝીરો ટેક્સ, એવું તમે પિક્ચર અકાઉન્ટન્સીમાં ક્રિએટ કરી શકો છો, રાઈટ? એન્ડ વિથ ધ હેલ્પ ઓફ દેટ યુ આર એસ્કેપિંગ ફ્રોમ યોર ટેક્સ લાયબિલિટી. યુ ડોન્ટ પે ધ ટેક્સ, દેટ ઇઝ ટેક્સ ઇવેઝન. અનધર કન્સેપ્ટ રિલેટેડ ટુ ધીસ ઇઝ ટેક્સ અવોઇડન્સ, ટુ અવોઇડ ટેક્સ. વાંચો, ટેક્સ અવોઇડન્સ ઇઝ ઓલ્સો ડિવાઇસ ઓફ પેઇંગ લેસ ટેક્સ. When there is a tax planning by taking unfair advantage of the provisions of tax laws, it is called tax avoidance. Income Tax Act માં જે કંઈ પણ પ્રોવિઝન્સ આપેલા છે એમાંથી કોઈને કોઈ છટકબારી ગોતી લેવી, લૂપહોલ
ગોતી લેવો અને એનો અનફેર એડવાન્ટેજ લઈ અને તમે ટેક્સ બચાવો છો, ટેક્સ ઓછો પે કરો છો, તો એને ટેક્સ અવોઇડન્સ કહેવાય. યુ રિફર ધ સેકન્ડ લાઇન. ઇન 1985 જસ્ટિસ ચિનપ્પા રેડ્ડી of the Supreme Court had observed that tax avoidance cannot be allowed. He also observed that પછી અહીંયા આગળ મેં એના ઓબ્ઝર્વેશન્સ મૂક્યા છે કે માની લો કે લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરી અને ટેક્સ ન ભરે, ઓછો ભરે, તો શું થાય? તો એક તો ગવર્મેન્ટની રેવન્યુ ઘટી જાય. તમને ખબર જ છે કે ટેક્સ રેવન્યુ ઇઝ અ મેજર સોર્સ ઓફ રેવન્યુ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સ્ટેટ ગવર્મેન્ટ. ધ સર્વાઈવલ ઓફ એની ગવર્મેન્ટ ડિપેન્ડ ઓન ધ ટેક્સ રેવન્યુ. પછી તમે એમાં માની લો ટેક્સ ઓછો ભરો કે સાવ ન ભરો અને તમે એસ્કેપ થાવ, સો અલ્ટિમેટલી ધ ટેક્સ રેવન્યુ ઓફ ધ ગવર્મેન્ટ વિલ ડિક્લાઇન. And as a result of that, government would be facing shortage of revenue. And any impact kya aave? So, ke economic development of the country will suffer. Black income will rise. Black income vadhe, etle inflation vadhe. Inflation already tame jovo chho atyare. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, બોથ આર રાઇઝિંગ. અને ઇન્ફ્લેશન જ્યારે વધારે પડતો આઉટ ઓફ કંટ્રોલ થાય ત્યારે ફરીથી પાછું ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર એની એડવર્સ ઇમ્પેક્ટ આવે જ છે. તમે ઇકોનોમિક્સમાં પણ ભણ્યા છો. ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ થાય, સોશિયલ ઇવિલ્સ એના બીજા જનરેટ થાય. અને બીજું કે જે લોકો ઓનેસ્ટલી ટેક્સ પે કરે છે એના ઉપર તો બર્ડન વધવાનું જ છે. ઇનડાયરેક્ટલી તમે જો જે લોકો રેગ્યુલરલી ટેક્સ પે કરતા હોય છે, બરાબર છે, એ લોકોને બી ઇનજસ્ટિસ ફીલ થાય કે ભાઈ અમે રેગ્યુલર ટેક્સ પે કરીએ છીએ, બીજા જે છે નથી ભરતા, તો પણ ગવર્મેન્ટ કોઈ એની સામે એક્શન લેતી નથી. એટલે સમવેર ધ મોરલ ઓફ રેગ્યુલર ટેક્સ પેયર્સ વિલ ઓલ્સો ડિક્લાઇન. એ લોકોએ પછી એમ જ કહે કે ભાઈ બધા છટકી જાય છે તો ગવર્મેન્ટ કાંઈ કરતી નથી, તો પછી આપણે હવે ટેક્સ ન ભરીએ. વી આર નોટ ગેટિંગ એની મોટિવેશન ફોર પેઇંગ ધ ટેક્સ રેગ્યુલરલી. આવા ઓબ્ઝર્વેશન્સ જસ્ટિસ ચિનપ્પા રેડ્ડીએ 1985માં આપેલા કે લોકો જો ટેક્સ ભરવામાંથી છટકી જાય ખોટી રીતે તો એના શું પરિણામો આવે. એ જોયા પછી આપણે હજુ એક કન્સેપ્ટ જોઈ લઈએ, ટેક્સ મેનેજમેન્ટ. આપણે જોયું ટેક્સ પ્લાનિંગ, ટેક્સ અવોઇડન્સ અને ટેક્સ ઇવેઝન. અને હવે આપણે પહોંચી ગયા છીએ ટેક્સ મેનેજમેન્ટમાં. ટેક્સ મેનેજમેન્ટ એટલે શું છે કે તમે ટેક્સના રૂલ્સને ફોલો કરો, એટલે એને કહેવાય ટેક્સ મેનેજમેન્ટ. ઇન સિમ્પલ વર્ડ્સ, ટુ ફોલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ, વોટ એવર યુ ડૂ ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ટેક્સ મેનેજમેન્ટ. ઇન શોર્ટ, તમે જે કંઈ પણ આખા વર્ષમાં ટેક્સ રિલેટેડ પ્રોસિજર કરો છો એ બધી ટેક્સ મેનેજમેન્ટમાં આવી જાય. હિયર આર ધ વેરિયસ પ્રોસિજર ઓર ફંક્શન્સ. આખા વર્ષમાં જો તમને લાગુ પડતું હોય તો તમે એડવાન્સ ટેક્સ ભરો છો. આપણે એડવાન્સ ટેક્સની શોર્ટ નોટ જોયેલી ત્યારે મેં તમને કહ્યું હતું કે જો આખા વર્ષમાં તમારો ટોટલ ટેક્સ 10,000 થી ઉપર જતો હોય તો તમારે એડવાન્સ ટેક્સ ભરવો પડે. ઇન્ડિવિડ્યુઅલ્સ આર અલાઉડ 3 ઇન્સ્ટોલમેન્ટ્સ એન્ડ નોન ઇન્ડિવિડ્યુઅલ્સ હેવ ગોટ 4 ઇન્સ્ટોલમેન્ટ્સ, યુ નો દેટ. તો એ તમે એડવાન્સ ટેક્સ ટાઈમ ટુ ટાઈમ ભરો. કોઈ સેસ છે, સેસ એટલે એડિશનલ ટેક્સ, એડિશનલ સરચાર્જ છે, એ ટાઈમ ટુ ટાઈમ ભરો. TDS તમારી ઇન્કમમાંથી કટ થતો હોય અને તમે ગવર્મેન્ટમાં ડિપોઝિટ કરતા હો, બરાબર, તમે બધા અકાઉન્ટિંગ રેકોર્ડ્સ મેન્ટેન કરો છો, જરૂર લાગે અહીંયા તમારે અકાઉન્ટ્સનું ઓડિટ કરાવો છો CA પાસે, ટાઈમ ટુ ટાઈમ તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો, બરાબર, વર્ષો વર્ષના ITRની ફાઇલ મેન્ટેન કરો છો, કોઈ પણ કારણથી ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી નોટિસ આપે તો તમે એનો વિધિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ
તમે નોટિસનો રિપ્લાય આપો છો. ઇન શોર્ટ તમે આ બધા ફંક્શન્સ કરો છો, મીન્સ વોટ? યુ આર ફોલોઈંગ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ, અને ટેક્સ મેનેજમેન્ટ કહેવાય. ટુ કમ્પ્લાય વિથ ધ રૂલ્સ. હવે આપણે થોડોક ડિફરન્સીસ જોઈ લઈએ. આપણે ત્રણ ડિફરન્સ જોવાના છે, ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ અવોઇડન્સથી શરૂ કરીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટેક્સ પ્લાનિંગ એન્ડ ટેક્સ અવોઇડન્સ? ટેક્સ પ્લાનિંગમાં તમે તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એ રીતે ગોઠવો છો કે તમને ઇન્કમ ટેક્સ એક્ટમાં જે કાંઈ પણ ડિડક્શન્સ એક્ઝેમ્પશન્સ આપવામાં આવ્યા છે એનો તમને પૂરેપૂરો બેનિફિટ મળે. એ લીગલ ટેક્સ પ્લાનિંગ થયું, અને તમારી ટેક્સ લાયબિલિટી ઓછી આવે. ટેક્સ અવોઇડન્સમાં પણ તમે ટેક્સ લાયબિલિટી ઘટાડો છો, પણ અહીંયા આગળ કઈ રીતે? તો કે તમે તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને એવી રીતે ગોઠવો છો કે જેથી કરીને ઇન્કમ તમારી ઓછી દેખાય અને ટેક્સ ઓછો કરવો પડે. એના માટે તમે સેક્શન 80 નો કે સેક્શન 24 છે એવી કોઈ લીગલ સેક્શનનો યુઝ કરતા નથી, પણ તમે શું કરો છો, લૂપ હોલ્સનો યુઝ કરો છો અને ટેક્સ બચાવો છો. એ ટેક્સ અવોઇડન્સ થયો. ટેક્સ પ્લાનિંગ ખબર જ છે, લીગલ છે, પરમિસિબલ છે, મોરલ છે. ટેક્સ અવોઇડન્સ જે છે એ લીગલ ખરું, પણ મોરલ તો નથી જ. ઇટ ઇઝ ઓબ્વિયસલી ઇમોરલ, કારણ કે તમે એમાં લૂપ હોલ્સનો યુઝ કરી રહ્યા છો. ટેક્સ પ્લાનિંગ ઇઝ બોનાફાઈડ. ટેક્સ પ્લાનિંગ શોર્ટ ટર્મમાં તો યુઝફુલ છે જ, લોંગ ટર્મમાં પણ ઇક્વલી બેનિફિશિયલ છે. ઓન ધી અધર હેન્ડ, ટેક્સ અવોઇડન્સ મેં કહ્યું ને, ઇટ ઇઝ અ માલ પ્રેક્ટિસ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ માલાફાઈડ. તમને શોર્ટ ટર્મ માટે એવું લાગે કે આપણે આવું બધું કરી અને ટેક્સ બચાવી દીધો, ઓછો ભરવો પડ્યો, બટ ઇન ધ લોંગ રન જ્યારે તમે પકડાઈ જાઓ ને, બરાબર છે, ત્યારે એક સાથે પાછળના બધા વર્ષનું ટેક્સ પેમેન્ટ જે છે કરવું ઘણું બધું અઘરું પડી જાય એવું બની શકે. દેટ્સ ધ ડિફરન્સ બિટવીન ટેક્સ પ્લાનિંગ એન્ડ ટેક્સ અવોઇડન્સ. નેક્સ્ટ ડિફરન્સ ઇઝ બિટવીન ટેક્સ પ્લાનિંગ એન્ડ ટેક્સ ઇવેઝન. ટેક્સ પ્લાનિંગમાં તો મેં કહ્યું તમે લીગલ સેક્શન્સનો યુઝ કરી અને તમારી બધી ઇન્કમ બતાવો છો, સામે ડિડક્શન્સ લેસ કરો છો કે જે તમને ઇન્કમ ટેક્સ એક્ટ અલાઉ કરે છે, એ રીતે તમારી ટેક્સેબલ ઇન્કમ ઓછી આવે અને ટેક્સ ઓછો કરવો પડે. ઇટ ઇઝ કમ્પ્લીટલી લીગલ પ્રોસેસ. અને ટેક્સ ઇવેઝનમાં તો શું કરો છો, મેં હમણાં જ કહ્યું ને, મિસ પ્રેઝન્ટેશન ઓફ ધ ફેક્ટ્સ, ફોલ્સિફિકેશન ઓફ અકાઉન્ટ, બધું ખોટું 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 કરો છો, ખીચડી પકાવો છો, અકાઉન્ટિંગ ખીચડી પકાવો છો. ઇન્કમ બતાવતા નથી, બતાવો છો તો ઓછી બતાવો છો, એક્સપેન્સીસ વધારે બતાવો છો, મન ફાવે એવું રોઝી પિક્ચર તમે ક્રિએટ કરો છો અને ટેક્સ ભરતા નથી. એ ટેક્સ ઇવેઝન છે, ટોટલી ઇલીગલ. ટેક્સ પ્લાનિંગ ઇઝ અ લીગલ રાઇટ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ટેક્સ ઇવેઝન માટે તમે એવું ન કહી શકો કે ઇટ ઇઝ અ લીગલ રાઇટ, ઇટ ઇઝ અ લીગલ ઓફેન્સ. ટેક્સ પ્લાનિંગ કરો ને તો એનો એડવાન્ટેજ તમને પોતાને પણ થાય, આખી સોસાયટી, ઇન્ડિયન સોસાયટીને થાય, ઇન્ડિયન ઇકોનોમીને થાય. એટલે ટેક્સ પ્લાનિંગ પાછળ ઘણા બધા સોશિયલ અને ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ છે એ પણ અચીવ થાય છે, પણ ટેક્સ ઇવેઝનમાં કાંઈ અચીવ થતું નથી, રાઈટ? એ તમે કાયદાનો ભંગ કરો છો, ઇટ ઇઝ અ લીગલ ઓફેન્સ. અને અલ્ટિમેટ એન્ડ પ્રોડક્ટ ઓફ ટેક્સ ઇવેઝન પકડાયો ત્યારે પેનલ્ટી અને પ્રોસિક્યુશન એ જ આવે. એનાથી કોઈ સોશિયલ ઓબ્જેક્ટિવ કે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ અચીવ થતો નથી. ટેક્સ પ્લાનિંગ હેલ્પ્સ ઇન ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ, કારણ કે તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ્સ ને બધું કરો છો એ બધું ફંડ ગવર્મેન્ટ પાસે જાય છે, અને એના ઉપરથી એ ફંડનો યુઝ કરી ગવર્મેન્ટ બીજી કેટલી બધી વેલફેર સ્કીમ્સ કે વેલફેર પ્રોગ્રામ્સ, એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ રન કરે છે. એટલે ટેક્સ પ્લાનિંગ જે છે એની પાછળનો મોટિવ બહુ સારો છે, નોબલ મોટિવ છે. પણ ટેક્સ ઇવેઝનનું પરિણામ તો શું આવે?
તમે ઇન્કમ બતાવતા નથી એટલે એ બ્લેક ઇન્કમ થઈ જાય છે, બ્લેક મની થાય છે. અને એ બ્લેક મની તો છેલ્લે ક્યાં યુઝ થવાની? સ્મગલિંગમાં, બ્રાઇબરી. બ્રાઇબરી મીન્સ તમે લાંચ રૂશ્વત આપો છો, સ્પેક્યુલેશન કરો છો, અધર અનલોફુલ એક્ટિવિટીઝ ઘણી બધી. જે લોકો ટેક્સ ઇવેઝન કરતા હોય એને ખ્યાલ હોય, આપણને ખ્યાલ ન હોય. આપણે કંઈ ટેક્સ ઇવેઝન કરતા ન હોય એટલે આપણને ખબર ન હોય કે બ્લેક મનીનો યુઝ ક્યાં ક્યાં થાય. જે લોકો પાસે બ્લેક મની હોય બરાબર એને ખબર હોય કે આનો શું યુઝ થઈ શકે. બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇલીગલ એન્ડ અનસોશિયલ. જે ટેક્સ પ્લાનિંગ કરે છે, જેને આપણે ટેક્સ પ્લાનર કહીએ છીએ, બરાબર, એને લાંબા સમય સુધી એના બેનિફિટ મળે, એ રાત્રે નિરાતે સૂઈ શકે, કોઈ જાતનું સ્ટ્રેસ લીધા વગર, ટેન્શન લીધા વગર આરામથી સૂઈ શકે. પણ જે ટેક્સ ઇવેઝન કરતો હોય, ટેક્સની ચોરી કરતો હોય, બરાબર, એ શરૂ શરૂમાં ભલે ખુશ ખુશ લાગે કે જોયું મેં ટેક્સની ચોરી કરી લીધી, કે મેં ટેક્સ બચાવી લીધો, મારે ટેક્સ ભરવો ન પડ્યો. પણ ક્યાંક ને ક્યાંક ડીપ ડાઉન ઇનસાઇડ હિઝ માઇન્ડ હી મસ્ટ બી નોઈંગ દેટ ધેર ઇઝ ઓલવેઝ અ રિસ્ક ઓફ સર્ચ એન્ડ સીઝર. રિસ્ક ઓફ સર્ચ એન્ડ સીઝર ઇઝ ઓલવેઝ લૂમિંગ ઓવર હિમ. લટકતી તલવાર તો રહે જ, કે ગમે ત્યારે જો ખબર પડી જશે ગવર્મેન્ટને કે આ ભાઈ કે આ બેન આવો ધંધો કરે છે, બરાબર, ગમે ત્યારે રેડ પડે. આપણે ક્લાસરૂમમાં જ્યારે તમે આવતા ઓફલાઈન, ત્યારે મેં એક વખત તમને સર્ચ એન્ડ સીઝર વિશે સમજાવેલું, બરાબર, એ પોસિબલ જ છે ને, બરાબર, ગવર્મેન્ટના નજરમાં આવી જાય. અને હવે તો બધું બહુ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે, આધાર કાર્ડ પાન કાર્ડ લિંક થઈ ગયું છે, તમારા બેંક અકાઉન્ટ્સ જે છે એ બધાની ડિટેલ્સ તમારે ટેક્સ ડિપાર્ટમેન્ટે આપવાની થાય છે. જ્યારે તમે આઈટીઆર સબમિટ કરો છો ત્યારે તો ગવર્મેન્ટને તમારા બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની ખબર છે. એટલે ગમે ત્યારે ગવર્મેન્ટને એમ લાગે કે તમારી ઇન્કમ અને તમારા બેંક સ્ટેટમેન્ટ બે વચ્ચે બહુ મોટો મિસમેચ છે, બરાબર, એટલે એ તો નોટિસ કાઢી અને આવી જ છે. સર્ચ એન્ડ સીઝર એને કહેવાય. એટલે જે ટેક્સ ઇવેડર છે ને, બરાબર, એ રાત્રે શાંતિથી ન સૂઈ જાય, એને સપનામાં ટેક્સ ડિપાર્ટમેન્ટ જ આવે, બરાબર છે. અને સર્ચ એન્ડ સીઝર એના ઘર ઉપર, એની ઓફિસ ઉપર રેડ પડતી હોય ને એવા જ સપના આવે, એને બીજા સેનાય સપના આવે નહીં. અને એક છેલ્લો ડિફરન્સ આપણે જોઈ લઈએ, પૂરું કરીએ પહેલા. ડિફરન્સ બિટવીન ટેક્સ પ્લાનિંગ એન્ડ ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ પ્લાનિંગની હવે તમને ખબર પડી ગઈ કે આપણે આપણી ટેક્સ લાયબિલિટી મિનિમાઇઝ કરવા સાથે ટેક્સ પ્લાનિંગ કનેક્ટેડ છે. મેઇન એનો ઓબ્જેક્ટિવ વાત છે, ટુ મિનિમાઇઝ અવર ટેક્સ લાયબિલિટી. ટેક્સ મેનેજમેન્ટનો પર્પઝ છે ટેક્સના રૂલ્સ ફોલો કરવા. જે કંઈ પણ રૂલ્સ ટાઈમ ટુ ટાઈમ રૂલ્સમાં ચેન્જ આવે તો એના અપડેટ્સ લેવા, એન્ડ અકોર્ડિંગ ટુ ચેન્જ રૂલ્સ વી હેવ ટુ કમ્પ્લાય. કમ્પ્લાયન્સ ઇઝ ધી ઓબ્જેક્ટિવ ઓફ ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ મેનેજમેન્ટ છે ને, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ટેક્સ પ્લાનિંગ. ટેક્સ પ્લાનિંગ ઇઝ અ બ્રોડર વર્ડ. ટેક્સ પ્લાનિંગ ઇઝ બ્રોડર, ઇટ ઇન્ક્લુડ્સ ટેક્સ મેનેજમેન્ટ ઓલ્સો. કારણ કે ટેક્સ મેનેજમેન્ટમાં બધા ફંક્શન્સ આવે છે, કે જે તમે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે તમે જે ફંક્શન્સ કરો છો એ. ટેક્સ પ્લાનિંગ જે છે એનો અલ્ટિમેટ પર્પઝ ટેક્સ લાયબિલિટી ઘટાડવાનો છે, અને એટલા માટે થઈ એ શોર્ટ ટર્મમાં અને લોંગ ટર્મમાં બેમાં તમને બેનિફિશિયલ છે. સામેની સાઈડ ટેક્સ મેનેજમેન્ટ ક્યાં બેનિફિશિયલ છે? તો કે તમે ટેક્સ મેનેજમેન્ટ નથી કરતા, ટેક્સના ફંક્શન્સ પરફોર્મ નથી કરતા, લેટ પેમેન્ટ કરો છો તો તમને વધારાનું ઇન્ટરેસ્ટ પે કરવું પડે, પેનલ્ટી પે કરવી પડે, ડિસ્પ્યુટ્સ ઊભા થાય, આવું કંઈ ન થાય એટલા માટે તો ટેક્સ મેનેજમેન્ટ કામ કરે છે. તમે બધી પ્રોસિજર એની ડેડલાઇન સાથે કમ્પ્લીટ કરો, એની સાથે ટેક્સ મેનેજમેન્ટ કનેક્ટેડ છે. એટલે બધી પ્રોસેસ તમે બાય ઇટ્સ ડ્યુ ડેટ પૂરી કરતા હો તો તમારે વધારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવું ન પડે, પેનલ્ટી ભરવી ન પડે, નોટિસ ન આવે, લિટિગેશન્સ ન આવે, ડિસ્પ્યુટ્સ ન આવે, અપીલ કરવાની જરૂર ન પડે. એ ટેક્સ મેનેજમેન્ટનો પર્પઝ છે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ઇઝ ધીસ: ટેક્સ પ્લાનિંગ ઇઝ ઓપ્શનલ. હું ઓપ્શનલ એટલા માટે કહું છું કેમ કે બધાને ટેક્સ પ્લાનિંગ કરવાની જરૂર ન પડે. આપણે તમને ખબર જ છે કે
ઇન્કમ અપ ટુ 2,50,000 ઇઝ ટેક્સ ફ્રી. સપોઝ જેની ઇન્કમ 2,50,000 થી ઓછી છે એને કઈ ટેક્સ પ્લાનિંગ કરવાની ક્યાં જરૂર છે? એને તો ટેક્સ ભરવાનો થતો જ નથી ને. જેની ઇન્કમ 2,50,000 થી ઉપર છે એને ટેક્સ પ્લાનિંગ કરવું પડે જો ટેક્સ ભરવો ન હોય તો. એટલા માટે એ ઓપ્શનલ છે. દેટ ડિપેન્ડ્સ ઓન ધ પર્સન્સ ગ્રોસ ટોટલ ઇન્કમ. બટ ટેક્સ મેનેજમેન્ટ ઇટ ઇઝ એસેન્શિયલ, એ જરૂરી છે. કારણ કે તમે પ્રોપરલી ટેક્સ મેનેજમેન્ટ કરો છો મતલબ કે તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એને અવોઇડ કરો છો. એટલે આ જે મેં આગળની સ્લાઇડમાં બતાવ્યા એ બધા જો અહીંયા લખેલું છે કે ઇટ હેલ્પ્સ ઇન અવોઇડિંગ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ પેનલ્ટી લિટિગેશન એટસેટ્રા. એ બધા પ્રોબ્લેમ્સ અવોઇડ કરવા હોય તો ટેક્સ મેનેજમેન્ટ ઇઝ એસેન્શિયલ, રાઈટ? સો With this note, we conclude the chapter number 5, that is nature and scope of tax planning. અહીંયા આગળ ચેપ્ટર પૂરું થાય છે. આના પછી ચેપ્ટર નંબર 6 નેક્સ્ટ સેશનમાં હું સ્ટાર્ટ કરીશ, દેટ ઇઝ જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે એ આપણે આવતા લેક્ચરમાં શરૂ કરીશું, રાઈટ? તમારે સ્ક્રીન ઉપર જોઈ જોઈ બધી નોટ્સ લઈ લેવાની છે, બરાબર છે? આ બધી નોટ્સ સ્ક્રીન ઉપર જોતા જજો અને લખી લેજો. ધીસ સેશન કમ્સ ટુ ધી એન્ડ ઓવર હિયર. ગુડ બાય ઓલ ઓફ યુ.